नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे एक स्नो वर्कनुं चित्र तैयार करीशुं। वेकेशनमां घणीवार आपणे पहाड़ी विस्तारमां ज्यारे फरवा जता होईए अने खास करीने विंटर सीजनमां ज्यारे आवा पहाड़ी विस्तारमां जईए छे त्यारे एक स्नोफॉल थतो होय छे। आपणने स्नोफॉलनुं चित्र चोक्कस गमे, पण ए चित्र ज्यारे पेपर उपर बनावानुं होय तो एनी एक चोक्कस टेक्निक होय छे, अने टेक्निकथी जो करीए तो ज ए आपणे रिझल्ट लावी शकीए। એવા સમયે જે બહારનું વાતાવરણ છે આમ જાણે સફેદ ચાદરથી ઢંકાયેલું હોય, સતત વરસાદ યા બરફ પડી રહ્યો હોય, તો એ જે એટમોસ્ફિયર છે એકદમ ક્લાઉડી ધૂંધળું એટમોસ્ફિયર, એ પેપર ઉપર આપણે કેવી રીતે લાવવાનું અને એની કઈ ટેકનિક છે એ આપણે આજે કરવાના છીએ। એ પહેલાં આપણે એક પહેલાં ડ્રોઈંગ તૈયાર કરીશું, તો એ ડ્રોઈંગ કેવી રીતે કરી અને એન્ડ સુધી કેવી રીતે લઈ જવું એ આજે આપણે જોઈશું। હવે અહીંયા એક પેપરમાં મેં પહેલાં એક સ્કેચ લાઇટ કરી રાખ્યો છે અને એની અંદર હું ફેર ડ્રોઈંગ કરી રહ્યો છું। ખાસ કરીને આ એક રેફરન્સ ડ્રોઈંગ છે, એવું જરાય જરૂરી નથી કે તમારે આવું જ બનાવવું। અને માનો કે અમદાવાદમાં આપણે રહેતા હોઈએ અને અમદાવાદમાં સ્નોફોલ થતો હોય એવું એક અનુમાન કરી શકાય, અને અમદાવાદ સિટી છે એની અંદર માનો કે અમુક પ્રકારના મોન્યુમેન્ટ્સ આવતા હોય જે અમદાવાદની ઓળખ છે એ પણ તમે ડ્રોઈંગમાં ઉમેરી શકો છો, અથવા આવું પહાડી વિસ્તારની અંદર આપણે જે જોઈએ છીએ એવું ડ્રોઈંગ પણ તમે કરી શકો છો। એટલે કે આની અંદર કયા પ્રકારનું કમ્પોઝિશન હોવું જોઈએ એ તમને જે ગમે એ તમે બનાવી શકો છો, આવું જ કરવું જરૂરી નથી। અહીંયા હું એક હાઉસબોટ બનાવી રહ્યો છું, તમે પહેલાં પેન્સિલથી લાઇટ ડ્રોઈંગ કરી અને પછી એને થોડુંક જરૂર મુજબ આઉટલાઇન આપી શકાય અથવા ડાયરેક્ટ કલર કરી શકાય। જો તમે વોટર કલર આમાં યુઝ કરો તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે, અને વોટર કલરનો ફાયદો એ થશે કે નીચેની સરફેસ ઉપર થીક કલર આવવાથી એની ઉપર જ્યારે આપણે સ્નો કરીશું તો એ વધારે સારું દેખાશે। આ એક હાઉસબોટ છે, હવે આ જ માનો કે ભાગ છે એની અંદર તમે ડિઝાઇન કરવા માગતા હોય તો વોટર કલરનું માનો કે પ્લેન ઓરેન્જ કલર ભર્યો હોય અને એના ઓરેન્જ કલર કર્યા બાદ રેડ કલરની સ્કેચ પેનથી તમે આવી પ્રકારની કોઈ ડિઝાઇન બનાવો તો એ વધારે સારી લાગે। એટલે કેટલું ડ્રોઈંગ તમારે એવોઈડ કરવાનું અને ડાયરેક્ટ કલરથી એડ કરવાનું। પછી આપણે પહાડી વિસ્તારમાં અમુક પ્રકારના ફોર્મ જોતા હોઈએ છે, ઇગ્લુ છે, સ્નોમેન છે, ત્યાં પહાડી વિસ્તારના અમુક પ્રકારના ઘરો જે છે એના પણ રેખાંકન તમે એમાં ઉમેરી શકો જેથી ત્યાંમાં એ પ્રકારનું એટમોસ્ફિયર ત્યાં આપણે લાવી શકીએ। તો આ એક સ્નોમેનનું રેખાંકન છે, અને એવું જરૂરી નથી કે સ્નોમેન આપણે વ્હાઇટ જોતા હોઈએ તો વ્હાઇટ જ કરો, તમે ગમે એવા પ્રકારનો સ્નોમેન બનાવી શકો છો અને તમને જે ગમે એવા કલર પણ ભરી શકો છો। વ્હાઇટ જ કરવો જરૂર નથી, કલરફુલ પણ સ્નોમેન તમે બનાવી શકો છો। તો આ એક સ્નોમેન છે, ત્યારબાદ ઇગ્લુ બનાવીએ છીએ આપણે। હવે ઇગ્લુ પણ નોર્મલી વ્હાઇટ હોય છે, પણ તમે વ્હાઇટની અંદર જો આપણે સ્નોમેન કરીએ તો વ્હાઇટ બરફ અને વ્હાઇટ ઇગ્લુ બંને મિક્સ થઈ જાય જેથી આપણું ઇગ્લુ છે એ સરળતાથી છૂટું ના પડે ડ્રોઈંગમાં। તો એને છૂટું પાડવા માટે તમે આની અંદર થોડો ગ્રે કલર અને સ્કાય બ્લુ કલર પણ એડ કરી શકો છો જેથી આપણું ઇગ્લુ સરળતાથી છૂટું પડે અને દેખાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ રેખાંકન કરી રહ્યો છું એ માં શક્ય હોય ત્યાં સુધી તમે વધારે ડાર્ક કલર યુઝ કરજો। જો ડાર્ક કલર તમે વાપરશો તો આ વધારે સારું દેખાશે ડ્રોઈંગ, કારણ કે આપણે જે કરવાના છીએ સ્નો એ સફેદ કલર હોય છે, અને સફેદ કલરનું બેકગ્રાઉન્ડ એટલે કે નીચેનો ભાગ જે છે એ જો ડાર્ક કલરથી ભરેલો હોય તો આપણો સ્નો વધારે સારી રીતે દેખાતો હોય છે। તો અહીંયા હું જે ફક્ત રેખાંકન તમને બતાવી રહ્યો છું અને હું ડાર્ક એટલા માટે કરી રહ્યો છું કે તમને સારી રીતે દેખાય। હવે તમે જો વોટર કલર વાપરતા હો તો આ જે મેં રેખાંકન કર્યું છે એ તમે ફક્ત પેન્સિલથી જ કરજો અને સીધા કલર કરજો, આઉટલાઇન આપવાની આવી રીતે જરૂર નથી। અને જો ઓઇલ પેસ્ટલથી તમે ક્યાંક ક્યાંક યુઝ કરવા માગતા હોય તો એની અંદર તમે સ્કેચ પેન કર્યા બાદ કરી શકો છો। હવે આમાં હું થોડી નાની નાની વિગત ઉમેરી રહ્યો છું, તમને જેટલી વિગત આમાં ઉમેરવી હોય એટલું ઉમેરજો, અને આ રીતે આખું રેખાંકન તમારે પૂર્ણ કરવાનું છે।
विद्यार्थी मित्रों जो हवे आ रीते मैं आखू आ रेखांकन पूरु कर्युं छे। तमे ऑल ओवर जोशो तो ऑलमोस्ट मैं जग्या भरेली छे, पण तमे ज्यारे कलर करो त्यारे आवी नानी नानी वस्तुओ डायरेक्ट तमे ब्रश थी उमेरी शको छो कलर कर्या पछी। एटले आखू ए ड्रॉइंग बॉर्डर साथे मैं कम्प्लीट कर्युं छे। हवे आनी अंदर आपणे कलर करीशुं। आनी साथे अत्यारे मैं एक बीजू ड्रॉइंग पण तैयार करी राख्युं छे जे कलर साथे तमे जोशो तो आनी अंदर मैं आ बेकग्राउंड वॉटर कलर वापर्या छे। आ पर्शन ब्लू प्लेन कलर छे। कलर कर्या पछी आ होटलनुं मैं दृश्य बनायेलुं छे। अहींया प्लेन कर्युं छे अने एनी ऊपर मैं छे आ व्हाइट कलर अने स्काय ब्लू कलरना डॉट कर्या छे। पाइनना ट्री पण अहींया छे। आ मैं प्लेन पाइननुं ट्री कर्युं छे ने एनी अंदर आपणे थोड़ा टेक्स्चर पण करीशुं हमणां। हवे आनी अंदर मैं क्यांक क्यांक शेडिंग करवा माटे ऑइल पेस्टल कलर वापर्यो छे। ऑइल पेस्टलथी तमे लाइट टू डार्क शेडिंग करी शको छो। એટલે કે વોટર કલર અને ઓઇલ પેસ્ટલ બંનેનો અહીંયા ઉપયોગ કરેલો છે। કોઈ કોઈ જગ્યાએ તમે માનો કે આ વોટર કલર પ્લેન ભર્યો છે એને થોડાક ડાર્ક કલર કરવા માટે આપણે એની અંદર ડાર્ક ગ્રીનથી ગ્રાસ કરીશું જેથી એ ડ્રોઈંગ વધારે ડાર્ક તરફ જાય અને ડાર્કના કારણે એ આપણને સ્નો સરળતાથી દેખાશે। તો આની અંદર જે ખૂટે છે એ વસ્તુ અત્યારે ઉમેરીને તમને હું બતાવી રહ્યો છું। અહીંયા મેં આ ડ્રોઈંગની અંદર સ્કેચ પેનથી આઉટલાઈન આપી છે અને આખા ડ્રોઈંગનો થોડો ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે। જ્યાં વોટર કલર હોય ત્યાં સ્કેચ પેન માર્કર સારી ચાલે અને જ્યાં ઓઇલ પેસ્ટલ કલર આવે ત્યાં તમે ઓઇલ પેસ્ટલનો જ બ્લેક કલરથી આ રીતે આઉટલાઇન આપજો। થોડીક જાડી થશે એના પ્રમાણમાં સ્કેચ પેનથી, તો આઉટલાઇનથી એ ડ્રોઈંગ વધારે સ્પષ્ટ રીતે અને બેકગ્રાઉન્ડથી છૂટું પડે, એટલા માટે આઉટલાઇન આપવી જરૂરી છે જેથી આપણે જ્યારે સ્નો કરીશું ત્યારે દરેક વસ્તુ ફોર્મ જે છે આપણા અંદરના એ સરળતાથી છૂટા પડે। તો અહીંયા મેં આ ઓઇલ પેસ્ટલની આઉટલાઇન છે અને આ જે માર્કરની આઉટલાઇન છે। હવે આપ જે પાઇનના ટ્રી જે મેં પ્લેન કલર ભર્યો હતો એની ઉપર થોડાક તમે ટેક્સચર બનાવો આ રીતે તો વધારે સારા લાગતું હોય છે જેથી વધારે રિયલ લાગે અને પછી આપણે સ્નો કરીએ તો વધારે ડ્રોઈંગ રિયલ લાગે। તો અહીંયા મેં નીચે જે કલર હતો એ ડાર્ક કલર હતો અને એની ઉપર હું થોડાક લાઇટ કલરથી આ રીતે પેચીસ કરી રહ્યો છું। તો કોઈપણ ડ્રોઈંગને સુશોભન કરવા માટે આ એક ટેકનિક છે, પહેલાં પ્લેન કલર અને પછી જરૂર મુજબ એના મેચિંગ કલર શેડિંગમાં તમે પોસ્ટર કલરની અંદર આ સરસ રીતે કરી શકો છો। આ વસ્તુ પોસ્ટર કલરમાં સરળતાથી થતી હોય છે એટલા માટે આ કલરનો આપણે વધારે ઉપયોગ કરીએ અને શક્ય એટલું ડ્રોઈંગ વધારે ડાર્ક રાખવાનું એ જોજો। હવે અહીંયા આ જે જગ્યા છે ઉપર વધારે પ્લેન જગ્યા છે તો ત્યાં હું ડાયરેક્ટ આવી રીતે બ્રશનો ઉપયોગ કરું છું, બહુ ડાર્ક કલર પણ નહીં અને બહુ લાઇટ પણ કલર નહીં। અને આ માનો કે હોટલનું દૃશ્ય બનાવવું હોય અહીંયા થોડાક બીજા બધા જુદા જુદા કલર અથવા પ્લેન એક કલરથી તો આવી રીતે આપણે બીજા ફોર્મ પણ ઉમેરી શકીએ છીએ જરૂર મુજબ। આવી રીતે આખું એ ડ્રોઈંગ આપણે કલર સાથે પૂર્ણ કર્યું છે। જે જગ્યા હતી ત્યાં આવી રીતે હોટલના દૃશ્યો આપણે એડ કર્યા, પાઇન ટ્રીમાં થોડોક ભાગ કર્યો છે ડોટ, અને આખું ડ્રોઈંગ આખું કલર સાથે કમ્પ્લીટ થઈ ગયા પછી એને તમારે આઉટલાઇન આપી અને સુશોભિત કરવાનું છે। હવે આપણે આની અંદર સ્નો કરીશું। સ્નો માટેની ટેકનિક કેવી છે એના માટે સૌ પ્રથમ તમારે પોસ્ટર કલરનો વ્હાઇટ કલર ઉપયોગમાં લેવાનો થશે। આ પોસ્ટર કલરનો વ્હાઇટ મેં અહીંયા કાઢી રાખ્યો છે। ત્યારબાદ તમારા ઘરે એક નકામું ટૂથબ્રશ હોય તો ટૂથબ્રશનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને ફ્લેટ બ્રશ જો પડી હોય તો ફ્લેટ બ્રશમાં પણ વ્હાઇટ કલર લગાવીને આપણે સ્નો કરીશું। હવે હું તમને સ્નોની ટેકનિક સમજાવી રહ્યો છું। તમારે ટૂથબ્રશ લેવાનું અને ટૂથબ્રશના જે રેસા છે એની ઉપર પીછીની મદદથી આ રીતે થોડો વ્હાઇટ કલર ઉમેરવાનો। હવે પોસ્ટર કલરનો વ્હાઇટ કલર એટલા માટે કે એ પેપર ઉપર સરળતાથી સ્ટીક થાય અને આપણને સારું રિઝલ્ટ આપે। હવે અહીંયા જો આ મારી પાસે એક ફ્લેટ બ્રશ છે એની પર મેં વ્હાઇટ કલર લગાવ્યો છે, વધારે પડતું પાણી પણ ના હોવું જોઈએ અને વધારે પડતું જાડો પણ નહીં, અને પેપરને નજીક લઈ ધીમે ધીમે એની ઉપર આપણે આંગળી ફેરવીશું આ રીતે જેથી આવી છીંટ પડશે વ્હાઇટ કલરની। ધીમે 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 ધીમે, બહુ ભાર નહીં આપવાનું। વધારે તમે પ્રેશર કરશો યા વધારે પડતું જો પાણી હશે આની અંદર તો બહુ જ મોટું ડ્રોપ્સ તમારા પેપરમાં પડશે જેથી આપણું ડ્રોઈંગ વધારે ખરાબ થાય।
હવે તમે વધારે કરશો તો આ રીતે જો ક્યાંક ક્યાંક આવા થોડા જાડા પણ ડોટ થશે જે વધારે સુંદર લાગતા હોય છે. હવે અહીંયા બ્રશમાં કલર ખલાસ થઈ ગયો છે તો ફરી આપણે ડીપ કરીશું. અહીંયા પણ હું ચાલો એની અંદર હું આ રીતે વ્હાઇટ ડ્રોપ્સ કરી રહ્યો છું. આખા પેપરમાં તમારે આ રીતે વ્હાઇટ કરતા રહેવાનું છે જેથી આપણું જે ડ્રોઈંગ હતું એ વધારે પડતું આછું થતું જશે ધીમે ધીમે ધીમે. અને ક્યાંક ક્યાંક આવા મોટા ડ્રોપ્સ પડશે તો એવું ક્યારે થતું હોય કે જ્યારે તમારા ડ્રોઈંગમાં પાણીનો ભાગ જો વધારે હોય તો આવા મોટા ડ્રોપ્સ પડતા હોય છે આનાથી પણ. આ મારે થોડાક મોટા જોઈતા હતા એટલે હું એ ટેકનિક યુઝ કરી રહ્યો છું. તો આવી રીતે તમારે ટૂથબ્રશ યા તમારી પાસે પીંછી હોય એની મદદથી આ રીતે છીંટ કરવાની છે આખા ડ્રોઈંગની અંદર. આવી રીતે આપણે નજીકથી જોઈશું તો આ છીંટના કારણે આપણને એક સ્નો જેવી ઇફેક્ટ અહીંયા જોવા મળે છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ જોશો તમે તો એક સરખી છીંટ આવે છે. જ્યારે આપણે આવું દ્રશ્ય બનાવીએ ત્યારે સ્નો જ્યારે પડતો હોય ત્યારે નજીકનો સ્નો અને દૂરનો સ્નો એવું જ્યારે દેખાડવું હોય તો હું અહીંયા શું કરી રહ્યો છું, અહીંયા 0 નંબર કે 1 નંબરનું પીંછી લઉં છું હું અને વ્હાઈટ કલરને આપણે જે વરસાદનું જે રિઝલ્ટ કરીએ છીએ ઊભી લાઈન યા ટપકા ક્યાંક ક્યાંક આવી રીતે ક્યાંક ક્યાંક મોટા ટપકા જેથી સ્નો નજીક હોય એવું આપણને લાગે. બધી જગ્યાએ નહીં, મોટું બ્રશ નહીં વાપરવાનું વિદ્યાર્થી મિત્રો, નહીં તો બહુ મોટો ડ્રોપ્સ પડી જશે. આવી રીતે નજીક નજીકના થોડા ક્યાંક ડ્રોપ્સ કરીએ તો એ વધારે સારા લાગતા હોય છે જેથી ઝીણી છીંટ અને આ મોટા ડ્રોપ્સ આગળ પાછળનો ભાસ ઉત્પન્ન કરે છે જેથી ચિત્ર આખું છે એ વધારે રિયલ લાગતું હોય છે. તો તમારે આવી ટેકનિકનો ઉપયોગ કરી આપણે સ્નો વર્કનું એક સુંદર ચિત્ર તૈયાર કરવાનું છે જેમાં તમે વોટર કલર, ઓઇલ પેસ્ટલ અને સ્કેચ પેનનો ઉપયોગ કરી અને ચિત્રને સુશોભિત કરશો. થેન્ક યુ.